Dear students, hello everybody. Welcome to all of you in our today's session. And now, today we will study about the topic is that binary search algorithm. In the previous video lecture, we all are already studied about the sequential search algorithm. So, how we can find the data from list as well as array. Using a sequential search algorithm step, but we all are know that using a sequential search algorithm, whenever data found from a list as well as array, more than time consider at a searching data, but this, this disadvantage. provided by sequential search algorithm but binary search algorithm provide the main advantage of searching data is that this is the fast research algorithm with time complexity of o log n this is not provide a compulsory but ઇટ ડિફાઈન ધ રન ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓફ અવર ડેટા સર્ચિંગ ફોર ધીસ to ટુ વર્ક પ્રોપરલી data કલેક્શન should બી ઇન ધ શોર્ટેડ ફ્રોમ હવે અહીં આપણે બાઇનરી સર્ચ અલ્ગોરિધમમાં જ્યારે ડેટાને આપણે ફાઇન્ડ કરીશું તો જે આપણે સિકવન્સિયલ સર્ચિંગ અલ્ગોરિધમમાં ડેટા ફાઇન્ડ કરવામાં વધારે ટાઈમ જોઈતો હતો એ ટાઈમ અહીંયા આપણે મોર ધેન ટાઈમ જોઈએ છે એ ટાઈમ અહીંયા શું થઈ જશે સ્લો થઈ જશે થોડો ટાઈમ જેટલો સિકવન્સીયલમાં આપણે વેસ્ટ થતો તો એટલો બાઇનરી સર્ચમાં વેસ્ટ થશે નહીં બિકોઝ ઇટ અ ફાસ્ટ સર્ચ અલ્ગોરિધમ હવે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ ડેટા ફાઇન્ડ થવા માટે સ્ટેપ સ્ટાર્ટ ક્યાંથી કરવા તો હું તમને એક્ઝામ્પલ સમજાવીશ તો વધારે આઈડિયા આવશે ફોર એક્ઝામ્પલ હિયર વી હેવ અ મોર ધેન વન ડેટા ઇન ટુ લિસ્ટ એઝ વેલ એઝ એરિ અહીં આપણી જોડે સેવન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ થર્ટી વન ફોર્ટી ફોર ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ સિકસ્ટી ફાઈવ સેવન્ટી સેવન એન્ડ નાઇન્ટી થ્રી આટલા ડેટા લિસ્ટની અંદર સ્ટોર થયેલા છે હવે આમાંથી મારે સિક્સટી ફાઈવ નંબરનો ડેટા જોઈએ છે વી વોન્ટ સિક્સ્ટી ફાઇવ ડેટા આપણે અહીં સિક્સટી ફાઈવ નંબરનો ડેટા જોઈએ છે તો સિક્વન્સિયલ સર્ચ મેથડમાં આપણે શું કરતા એટ અ સ્ટાર્ટિંગ પોઝિશન પરથી ફાઇન્ડ કરતાં કરતાં આઉટ થઈને જ્યાં પણ સિક્સટી ફાઈવ હોય ત્યાંથી સર્ચ થઈને આપણને મળી જતું હતું બટ બાઇનરી સર્ચમાં એવી રીતે નથી કરવાનું બાઇનરી સર્ચમાં આપણે શું કરવાનું છે કે પહેલાં તો મિડલ જેટલા પણ ડેટા છે એની મિડલ પોઝિશન ફાઇન્ડ કરવાની છે હવે મિડલ પોઝિશન ફાઇન્ડ કઈ રીતે થશે તો જેટલા પણ ડેટા છે જો અહીં જુઓ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન ટોટલ ટેન ડેટા છે તો ટેનના આપણે હાફ કરીએ તો કેટલા થાય પાંચ થઈ જાય એટલે ફાઇવ ડેટા આ બાજુ અને ફાઇવ ડેટા આ બાજુ તો હવે આમાંથી આપણે મિડલ પોર્શન કયું લેવું તો મિડલ પોર્શન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓર આપણે અહીં દરેક ડેટાની પોઝિશન આપી દેવાની મીન્સ કે સત્તર નંબર જે છે ત્યાં આપણે પોઝિશન આપી દેવાની ઝીરો ફોર એક્ઝામ્પલ સેવન્ટીન છે ત્યાં હું આપી દઉં છું ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન તો જુઓ ટોટલ આપણે ઝીરો ટુ નાઇન ડિઝિટ થઈ ગઈ તો ઝીરો ટુ નાઇન ડિઝિટની જે પોઝિશન આપણે આપી છે ડેટાની એના પરથી આપણે હવે મિડલ ડેટા ફાઇન્ડ કરવાનું છે તો મિડલ ડેટા ફાઇન્ડ કરવા માટેનું એક ફોર્મ્યુલા છે મિડલ ઇઝ ઇક્વલ્સ ટુ લો પોઝિશન પ્લસ હાઈ પોઝિશન ડિવાઈડ બાય ટુ તો અહીં આપણે સ્ટેપના અલગો જોશો તો વધારે આવશે જો મિડલ પોર્શન ફાઇન્ડ કરવા માટે શું છે ફોર્મ્યુલા લો પ્લસ હાઈ ડિવાઈડ બાય ટુ તો અહીં આપણે લોની પોઝિશન કઈ છે લો પોઝિશન એટલે કે એકદમ નાની પોઝિશન તો નાની પોઝિશન કઈ છે ઝીરો અને હાઈએસ્ટ પોઝિશન કઈ છે નાઇન સી હિયર જો સૌથી નાની પોઝિશન કઈ છે ઝીરો એન્ડ સૌથી મોટી પોઝિશન છે નાઇન તો આપણે શું કરવાનું ઝીરો પ્લસ નાઇન ડિવાઈડ બાય ટુ શું કરીશું આપણે ઝીરો પ્લસ નાઇન ડિવાઈડ બાય ટુ તો હવે ઝીરો પ્લસ નાઇન ડિવાઈડ બાય ટુ કરશો એટલે આપણને આન્સર આપણને મળશે ફોર પોઈન્ટ ફાઈવ ફોર પોઈન્ટ ફાઇવની અરાઉન્ડ આપણને આન્સર મળે છે તો ફોર પોઈન્ટ ફાઇવમાં આપણે ફોર નંબરની પોઝિશન પર જે ડેટા છે એને આપણે શું કરી લઈશું એઝ અ મિડલ પોર્શન તો જો ફોર નંબરની પોઝિશન પર કયો છે આ આપણો ફોર નંબરની પોઝિશન પર છે જો ઝીરો વન ટુ થ્રી અને ફોર ફોર નંબરની પોઝિશન પર છે ફોર્ટી ફોર તો આ આપણને મિડલ પોર્શન મળી ગયો હવે આપણે ડેટાને ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરીશું એઝ અ મિડલ પોર્શનથી અને મારે જોઈએ છે સિક્સટી ફાઈવ નંબરનો ડેટા તો હવે અહીં જોઈએ કે ફોર્ટી ફોર આપણને મિડલ મળ્યું એન્ડ સિક્સટી ફાઇવ આપણે ડેટા જોઈએ છીએ તો ફોર્ટી ફોર અને સિક્સટી ફાઇવ બંને ડેટાને કમ્પેર કરો તો ગ્રેટર ડેટા કયો કહેવાય ઓબ્વિયસલી સિકસ્ટી ફાઇવ ઇઝ અ ગ્રેટર દેન ફોર્ટી ફોર સિક્સટી ફાઇવ ફોર્ટી ફોર કહેતા લાર્જ છે મોટા છે તો એના માટે પણ એક ઇક્વેશન છે કે જો મિડલ પોર્શન કરતાં આપણે જે જોઈતો ડેટા ગ્રેટર હોય તો શું કરવાનું કે આગળના જેટલા પણ ડેટા છે એને સ્કીપ કરી લો મીન્સ કે ફોર્ટી ફોર પહેલાંના જેટલા પણ ડેટા છે સેવન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એન્ડ થર્ટી વન આને સ્કીપ કરવાના અને રિમેનિંગ ડેટા છે એને ફરીથી લિસ્ટમાં લેવાના તો ફરીથી હું જ્યારે લિસ્ટમાં લઈશ ત્યારે મને ટોટલ આટલા જ ડેટા મળશે ફોર્ટી ફોર ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ સિક્સટી ફાઈવ સેવન્ટી સેવન એન્ડ નાઇન્ટી નાઇન બટ એની ઇન્ડેક્સ પોઝિશન તો એ જ રહેશે ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન નાઇન હવે આ વસ્તુ તમને છે ને મેં થોડો વિડીયો આગળ જોશો તો મેં પ્રોપરલી પેજીસની અંદર ડ્રો કરીને સમજાયું છે એમાં તમે જોશો તો વધારે આઈડિયા આવી જશે તો રિમેનિંગ ડેટામાં પણ પાછું આપણે મિડલ ફાઇન્ડ કરવાનું અને એ રીતે મિડલ ફાઇન્ડ કરતાં 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 આપણને જે ડેટા જોઈએ છે એ ડેટા ફાઇન્ડ થઈ જશે બટ આ પ્રોસેસને આપણે અલ્ગોરિધમના સ્ટેપમાં સમજાવ્યું હોય તો પહેલાં તો સ્ટેપ નંબર વન આપવાનું સ્ટાર્ટિંગ પોઝિશન ઝીરો જો અહીં સ્ટાર્ટિંગ પોઝિશન શું આપી છે અમે ઝીરો અને હાઈ પોઝિશન એન માઇનસ વન વાય વી કેન ટેક અ એન માઇનસ વન એટ ધ પોઝિશન ઓફ હાઈ બીકોઝ હિયર વી હેવ ટુ ગીવન ઓલ ડેટા પોઝિશન ઝીરો ટુ નાઇન સો ઝીરો ટુ નાઇન મીન્સ ટોટલ ટેન પોઝિશન પ્રોવાઈડ અવર ડેટા તો આ જે ટેન પોઝિશન ડેટાને પ્રોવાઈડ કરેલી છે આપણે તો એમાં ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એવન એઈટ અને નાઇન તો આ નાઇન જે છે આપણી ટોટલ ઝીરો ટુ નાઇન મીન્સ ટેન પોઝિશન થઈ ગઈ બટ ટેન માઇનસ વન કરીએ તો આપણને જે નાઇન નંબરની પોઝિશન મળે છે એ આપણને અહીંયા હાઈએસ્ટ પોઝિશન મળી જાય છે એટલા માટે આપણે અહીં હાઈમાં શું લઈએ છીએ એન માઇનસ વન હવે આપણે જે ડેટા જોઈએ છે એ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે રિપીટ અપ ટુ સ્ટેપ ફોર વાય લો લેસ દેન ઇક્વલ હાઈ તો જ્યાં સુધી આ કન્ડિશન સેટિસ્ફાય ના થાય ત્યાં સુધી આપણે આ પ્રમાણેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની છે પહેલાં તો મિડલ ફાઇન્ડ કરો જે રીતે મિડલ મળી જાય એ મિડલ પ્રમાણે આપણે મિડલ અને જે ડેટા આપણને જોઈએ છે એ બંને વચ્ચેનું કમ્પેરિઝન કરો મીન્સ કે મિડલ આપણને ફોર્ટી ફોર મળ્યું તો અહીં એક્સના જગ્યાએ ફોર્ટી ફાઇર અઝ્યુમ કરો સોરી એક્સના જગ્યાએ આપણે જે ડેટા જોઈએ છે એ અઝ્યુમ કરો મીન્સ સિક્સટી ફાય લેસ દેન અધરવાઇઝ ગ્રેટર દેન એ ઓફ મિડલ ફોર્ટી ફોર જે કન્ડિશન સેટિસફાય થતી હોય એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ વર્ક કરવાનું છે જો આઉટપુટ મળી જાય તો લખો સર્ચ ઇઝ સક્સેસફુલ રિટર્ન વન અધરવાઇઝ સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ રિટર્ન ઝીરો હવે આનું પૂરેપૂરું એક્સપ્લેનેશન આ જ વિડીયોની અંદર મેં પેજીસની અંદર ડાઉન કરીને સમજાવેલું છે સો પ્લીઝ બી કોન્સન્ટ્રેટ ટુ વોચ ધીસ વિડિયો સ્ટીલ લાસ્ટ થેન્ક યુ dear students here the example of binary search so how we can find the element from this type of array otherwise this type of list so here more than one data allow in our array and this is also known as a one type of list here data 17 20 26 31 44 54 ફિફ્ટી ફાઇવ સિક્સટી ફાઇવ સેવન્ટી સેવન એન્ડ નાઇન્ટી થ્રી બટ ફ્રોમ ધીસ લિસ્ટ આઈ વોન્ટ ટુ ડેટા સિક્સટી ફાઇવ મારે આ લિસ્ટમાંથી સિક્સટી ફાઇવ નંબરનો ડેટા જોઈએ છે બટ હાઉ વી કેન ગેટ સિક્સટી ફાઇવ ડેટા ફ્રોમ ધીસ લિસ્ટ યુઝિંગ અ બાઇનરી સર્ચ મેથડ આપણે આ લિસ્ટમાંથી સિક્સટી ફાઇવ નંબરનો ડેટા કઈ રીતે ફાઇન્ડ કરીશું બાઇનરી સર્ચ મેથડનો યુઝ કરીને તો અહીં બાઇનરી સર્ચ મેથડનો એક મેઇન એડવાન્ટેજ એ છે કે જે સિકવન્સીયલ સર્ચની અંદર આપણે ડેટા ફાઇન્ડ કરવા માટે થોડો વધારે ટાઈમ લાગતો હતો મીન્સ મોર ધેન ટાઈમ કન્ડકટ ફ્રોમ ફાઇન્ડિંગ અ ડેટા જે અહીં આ બાઇનરી સર્ચની અંદર ઓછા ટાઇમની અંદર ડેટા ફાઇન્ડ થઈ જાય છે બટ બાઇનરી સર્ચમાં ડેટા ફાઇન્ડ કરવા માટે આપણે કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે તો જેટલા પણ લિસ્ટમાં ડેટા આપ્યા છે એ ડેટાને ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પોઝિશન આપી દેવાની છે સો હિયર આઈ ગીવન અ પોઝિશન ઓફ એવરી ડેટા સો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એન્ડ લાસ્ટ વન ઇઝ અ નાઇન તો આપણા આ ડેટાની શું થઈ ગઈ પોઝિશન કે ઝીરો નંબરની પોઝિશન પર સેવન્ટીન નંબરનો ડેટા છે વન નંબરની પોઝિશન પર ટ્વેન્ટી ટુ નંબરની પોઝિશન પર ટ્વેન્ટી સિક્સ એન્ડ સો એન્ડ સો હવે બાઇનરી ડિઝિટ સર્ચ કરતી વખતે આપણે જ્યારે ડેટાને ફાઇન્ડ કરવા છે ત્યારે એક ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે અને ફોર્મ્યુલા શું છે કે આપેલા લિસ્ટમાંથી મિડલ પોર્શન ફાઇન્ડ કરો એટલે કે મિડલ પોર્શન આપેલા ડેટામાંથી ફાઇન્ડ કરવા માટે એક ફોર્મ્યુલા છે કે મિડલ ઇઝ ઇક્વસ ટુ લો પ્લસ હાઈ ડિવાઈડ બાય ટુ જો આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો આપણને મિડલ પોર્શન પોઝિશન પર જે ડેટા છે આપણને મળી જાય તો હિયર લો પોઝિશન એકદમ કંઈ કહેવાય તો ઝીરો અને હાઈ પોઝિશન આપણી કંઈ કહેવાય નાઇન તો અહીં આપણે લઈ લઈએ ઝીરો પ્લસ નાઇન ડિવાઈડ બાય ટુ નાઇન ડિવાઇડ બાય ટુ તો આપણને આન્સર ફોર પોઈન્ટ મળે તો ફોર પોઈન્ટ આપણે ડેટા કયો લઈ લઈશું એઝ અ મિડલ તરીકે ફોર તો ફોર નંબરની જે પોઝિશન છે ત્યાં આપણને મિડલ ડેટા આપણને કયો મળી જશે ફોર્ટી ફોર તો આ આપણો શું થઈ ગયો મિડલ ડેટા હવે મારે સિક્સટી ફાઈવ નંબરનો ડેટા જોઈએ છે અને મિડલ મને મળ્યો છે ફોર્ટી ફાઈવ સિક્સટી ફાઈવ નંબરનો ડેટા કઈ પોઝિશન પર છે સેવન નંબરની પોઝિશન પર અને મિડલ પોર્શન પર મને કયો મળ્યો છે ફોર્ટી ફોર તો હવે આ બંને ડેટા છે એનું કમ્પેરિઝન કરવાનું છે સો અહીં હું લખીશ એ ઓફ મિડલ અને અહીં હું આપણે જે ડેટા જોઈએ છે એને લઈ લઈએ છીએ એક્સ તો હવે એક્સ તરીકે આપણે કયો જોઈએ છે ડેટા સિક્સટી ફાઈવ અને મિડલ કયો મળ્યો ફોર્ટી ફોર તો હવે સિક્સટી ફાઈવ અને ફોર્ટી ફોર આ બંનેમાંથી ગ્રેટર વેલ્યુ કઈ છે ઓફકોર્સ સિક્સટી તો હું આ રીતે ઓપરેટર યુઝ કરી શકું સિક્સટી ફાઈવ ગ્રેટર ધેન ફોર્ટી ફોર મીન્સ કે સિક્સટી ફાઈવ ફોર્ટી ફોર કરતાં વધારે વેલ્યુ છે તો સિક્સટી જે ફોર્ટી ફોર કરતા વધારે હોય તો આપણે શું કરવાનું છે કે જે ડાયરેક્શનમાં આપણે ઓપરેટર એપ્લાય કરીએ એ જ ડાયરેક્શનનો ડેટા ત્યાંથી સ્કીપ કરવાનો મીન્સ કે આપણે ગ્રેટર દેન વેલ્યુ એપ્લાય કરી છે અહીંયા ઓપરેટર યુઝ તરીકે તો હવે આપણે ગ્રેટરની વેલ્યુ ફોર્ટી ફોર મિડલથી લઈને આ સાઈડના જેટલા પણ ડેટા છે એને આપણે શું કરી દઈશું સ્કીપ એટલે હવે આપણી જોડે કેટલા ડેટા રહેશે ફોર્ટી ફોરથી લઈને લાસ્ટ પોઝિશન નાઇન્ટી થ્રી ઇટ મીન્સ જે નાઇન નંબરની પોઝિશન છે ત્યાં સુધીના ડેટા તો ફરીથી આપણે એ જ કન્ડિશન હવે પાછું આટલા ડેટા રહ્યા તો એને ફરીથી ડાઉન કરી દો ફોર્ટી ફોર ફિફટી ફોર ફિફ્ટી ફાઇવ સેવન એન્ડ નાઇન્ટી થ્રી હવે આમાં ફરીથી આપણે એ જ પોઝિશન જે અહીંયા આપેલી છે લખી દો ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન હવે આપણે મિડલ પાછું આમાંથી ફોર સર્ચ કરો તો ફોર પ્લસ નાઇન ડિવાઇડ બાય ટુ તો અહીં આપણને શું મળશે ફોર્ટીન ડિવાઇડ બાય ટુ ટુ તો જો સેવન નંબર પર આપણને મિડલ પોર્શન શું મળી ગયો સિક્સટી તો જે આપણે ડેટા જોઈતો હતો એ જ ડેટા આપણને અહીંયા મળી ગયો તો હવે આગળ આપણે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી તો આ જે આપણી મેથડ છે એ બાઇનરી સર્ચ ફાઇન્ડ કરવા માટેની મેથડ છે તો હવે આને આપણે અલ્ગોરિધમમાં કઈ રીતે ડાઉન કરવા તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ નંબર વનમાં લખવાનું પહેલાં તો લોની પોઝિશન ઝીરો એન્ડ હાઈની પોઝિશન એન માઇનસ વન એન માઇનસ વન શા માટે ટોટલ ટેન ડેટા છે બટ હિયર ટેન માઇનસ વન કરીએ એટલે આપણને નાઇન નંબરની પોઝિશન મળી તો અહીંયા આપણે શું લખી શકીએ એન માઇનસ વન હવે આવું આપણે ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી આપણને રિઝલ્ટ ફાઇન્ડ ના થઈ જાય ત્યાં સુધી રિપીટ અંટિલ અપ ટુ સ્ટેપ નંબર ફોર સ્ટેપ નંબર થ્રી જ્યારે બાઇનરી ડેટા સર્ચ કરો ત્યારે પહેલાં મિડલ પોર્શન ફાઇન્ડ આઉટ કરો મીન્સ કે લોઅર પ્લસ હાયર પોઝિશન ડિવાઈડ બાય ટુ પછી જે રીતે આપણે અહીંયા જોયું હતું કે જો આપણી એક્સ ડેટા એટલે કે એક્સ ગ્રેટર ધેન એ ઓફ મિડલ એટલે કે જો એક્સ ગ્રેટર દેન એ ઓફ મિડલ હોય દેન ત્યારે આપણે શું સ્કીપ કર્યું હતું લેફ્ટ પોર્શન એટલે કે આવાળું પોર્શન આપણે લેફ્ટ સ્કીપ કર્યું તો ત્યાં શું કર્યું આપણે મિડલ પ્લસ વન એટલે કે આપણે આને સ્કીપ કરતાં કરતાં મિડલ પ્લસ વન 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 ઇન્ક્રીમેન્ટ કરીને પહોંચ્યા હતા તો ઓફકોર્સ હા એના પછી ઇફ જો એક્સ લેસ દેન એ ઓફ મિડલ હોય તો આપણે શું કરવાનું મિડલ માઇનસ વન એટલે અહીંયાથી ડિક્રિમેન્ટ થતા થતા જવાનું તો આપણે આ પોર્શન સ્કીપ કરવાનું આવે જો અહીંયાથી સ્કીપ કરવાનું આવે જો આપણને આ કન્ડિશનમાં આપણું આઉટપુટ પ્રોવાઈડ થતું હોય તો એના પછી આપણો ડેટા ફાઇનલી સર્ચ થઈ જાય તો રાઈટ સર્ચ ઇઝ સક્સેસફુલ રિટર્ન વેલ્યુ વન અધરવાઇઝ રાઇટ સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ રિટર્ન વેલ્યુ ઝીરો તો આ આપણું બાઇનરી સર્ચ કઈ રીતે ડેટા ફાઇન્ડ થાય એનું મેં આખે આખું એક્ઝામ્પલ સમજાવ્યું ફરીથી એક વખત સમજી લઈએ કે જે લિસ્ટમાં ડેટા આપ્યા છે એ દરેક ડેટાની પહેલાં પોઝિશન પ્રોવાઈડ કરી દો એમાંથી મિડલ વેલ્યુ ફાઇન્ડ કરો પછી મિડલ વેલ્યુ ફાઇન્ડ કર્યા બાદ જે આપણને મિડલ પોઝિશન પર જે ડેટા મળે છે એ ડેટાને અને આપણે કયો ડેટા જોયું છે એ બંને ડેટાનું કમ્પેરિઝન કરો આ રીતે જો કમ્પેરિઝન કર્યા પછી આપણે જોવાનું કે આપણે જે જોઈએ છે ડેટા એ મિડલ પોર્શન કરતાં ગ્રેટરમાં હોય તો જે ડાયરેક્શનની અંદર આપણે ઓપરેટર યુઝ કર્યું છે એ જ ડાયરેક્શનના ડેટાને સ્કીપ કરી દેવાના અને એના પછીના ડેટાને ફરીથી એક ફોર્મેટમાં લઈ એ જ ડાયરેક્શન સોરી એ જ પોઝિશન સાથે રાઈટ ડાઉન કરો ફરીથી એમાં પણ મિડલ પોર્શન લો ફોર પ્લસ નાઇન ફોર્ટીન ડિવાઈડ બાય ટુ અને સેવન નંબરનું જે આપણને મળે છે એ આપણો ફાઇનલી ડેટા અહીં ફાઇન્ડ આઉટ થઈ જાય છે તો તમે જે અહીં એક્ઝામ્પલ સમજાયું છે એના સિવાય પોતાની જાતે પણ આવી રીતે કોઈ એક એક્ઝામ્પલ જાતે ક્રિએટ કરીને પણ બાઇનરી સર્ચનું જાતે સોલ્યુશન લાવી શકો છો ઇફ એનીવન હેવ અ ડાઉટ ઇન અ બાઇનરી સર્ચ Method, then please write down a comment in Google Classroom so I easily understand your confusion and revise this topic again and again. Thank you.